Hello everyone, myself Jagdish Bhakar. Industrial Engineering subject ની અંદર આપણે યુનિટ નંબર 3 ક્વોલિટી એશ્યોરન્સ એટલે કે ગુણવત્તા બાહેંધરીનું આ યુનિટ છે એ જોઈએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના ટૂલ્સ છે એનું ક્લાસિફિકેશન જોયું હતું. એ ઉપરાંત જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ માટે જે ઉપયોગી ટર્મિનોલોજીસ છે જેવી કે ક્લાસ બાઉન્ડ્રી, ક્લાસ મિડ પોઈન્ટ, ક્લાસ ઇન્ટરવલ, ફ્રિકવન્સી કોને કહેવાય, ફ્રિકવન્સી કેવી રીતે આપણે ટેલીની અંદર ગોઠવતા હોઈએ છીએ, આ બધી જ માહિતી આપણે ગયા લેક્ચરની અંદર મેળવી. આજે આપણે લેક્ચર નંબર 7ની અંદર ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ્સ વિશે માહિતી મેળવીશું. જે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ છે એ આમ તો અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલા છે. વેરિયેબલ જે ડેટા હોય એને આધારે જે ગ્રાફિકલી દેખાડવામાં આવે છે એ બધી જ પદ્ધતિઓને ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ છે એ કહેવાય છે. એટલે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન દર્શાવવા માટે આપણે જનરલી ચાર પ્રકારના જે ગ્રાફ છે એના વડે દર્શાવતા હોઈએ છીએ. એમાં ફર્સ્ટ છે હિસ્ટોગ્રામ, બીજું છે ફ્રિકવન્સી બાર ચાર્ટ, ત્રીજું છે ફ્રિકવન્સી પોલિગોન ચાર્ટ અને ફોર્થ છે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ્સ. આ જે ચાર પ્રકાર છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું એક પછી એક. એ પહેલા એક એક્ઝામ્પલ આપણે સમજીએ કે જેથી કરીને આ ચારે ચાર જે ચાર્ટ્સ છે એ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે એ સમજીએ. તો એના માટે એક આપણને ઉદાહરણ આપેલું છે. નીચેના ટેબલમાં બેરિંગની કાર્ય આયુષ્યની માહિતી કલાકમાં આપવામાં આવી છે. તેના આધારે ફ્રિકવન્સી હિસ્ટોગ્રામ, ફ્રિકવન્સી બાર ચાર્ટ, ફ્રિકવન્સી પોલિગોન ચાર્ટ અને ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ દોરો. હવે અહીંયા એક માની લઈએ કે કોઈ એક ઇન્ડસ્ટ્રીની અંદર જે બેરિંગ છે એ બનાવવામાં આવે છે અને એ જે બેરિંગ છે એ બનાવ્યા પછી એનો જે કામ કરવાનું જે આયુષ્ય છે એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો એના થોડા ડેટા આપણને આપેલા છે. એની અંદર અહીંયા આપણને એક ટેબલ આપેલું છે કે જેમાં એક ક્લાસ આપેલો છે અને એની સામે એ ક્લાસની ફ્રિકવન્સી આપેલી છે. એટલે કેટલાક સેમ્પલ લેવામાં આવેલા અને એ સેમ્પલના આધારે આ ટેબલ છે એ બનાવવામાં આવ્યું છે. તો એમાં આપણે ક્લાસ જોઈએ તો પહેલો જે ક્લાસ છે 20-29, બીજો છે 30-39. એટલે આપણે કહી શકીએ કે જે ક્લાસનો ઇન્ટરવલ છે એ 20-29 એટલે 10નો છે. આવા 5 ક્લાસ છે એટલે મિનિમમ જે વેલ્યુ છે એ છે 20 અને મેક્સિમમ જે વેલ્યુ છે એ છે 69. તો આ વેલ્યુઝની અંદર જે રીતે ફ્રિકવન્સીનું ડિસ્ટ્રીબ્યુશન છે તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે જે ફ્રિકવન્સી છે એ 40-49ની વચ્ચે છે. 23 એટલે કે 23 જેટલી ફ્રિકવન્સી છે એ આ રેન્જની વચ્ચે આવે છે. હવે આ જે આપણને ટેબલ આપેલું છે એના આધારે આપણે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશનના ચાર્ટ છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે, આમ તો એ જે ચાર્ટ આપણે બનાવવાના છીએ એ ચાર્ટ બનાવવા માટે આપણે બીજી કેટલીક માહિતીની પણ જરૂર પડશે કે જેને આપણે ટર્મિનોલોજી સિમ્પલી કહીએ છીએ. એની અંદર લોઅર ક્લાસ બાઉન્ડ્રી, અપર ક્લાસ બાઉન્ડ્રી, ક્લાસ મિડ પોઈન્ટ એ આપણે મેળવી લઈએ. તો આ ત્રણેય ટર્મિનોલોજી આમ તો આપણે ગયા લેક્ચરની અંદર કેવી રીતે મેળવવી એ સમજી ચૂક્યા છીએ. કેટલા ડેસિમલ પોઈન્ટ હોય ત્યારે કેટલા આપણે કેટલા ઝીરો મૂકી અને 0.5 અથવા તો 0.05 બાદ કરીએ છીએ લોઅર ક્લાસ બાઉન્ડ્રીમાં અને અપર ક્લાસ બાઉન્ડ્રી છે એમાં 0.5 ઉમેરીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા આપણે ટેબલ બનાવી દઈએ. એની અંદર પહેલી જે રો છે એ 20-29 છે તો એમાં લોઅર ક્લાસ બાઉન્ડ્રીમાં આપણે 0.5 બાદ કરશું અને અપર ક્લાસ બાઉન્ડ્રીમાં 0.5 એડ કરશું. આ બંનેનો એવરેજ એટલે કે લોઅર ક્લાસ બાઉન્ડ્રી જે મળી આપણને એ અને અપર ક્લાસ બાઉન્ડ્રીનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને ક્લાસ મિડ પોઈન્ટ મળશે. એ રીતે બધી જ રોના આપણે આ ત્રણે ત્રણ પેરામીટર છે એ મેળવી લઈશું. ત્યાર પછી ફર્સ્ટ જે છે ફ્રિકવન્સી હિસ્ટોગ્રામ, હવે એ કેવી રીતે દોરશું એના માટે પહેલાં થોડું એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. આગળનું જે ટેબલ છે એની અંદર ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન આપણે બનાવી દીધું
હવે આના આધારે હિસ્ટોગ્રામ બનાવવાનું છે. ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામના કોલમની બાજુઓ લોવર અને અપર ક્લાસ બાઉન્ડ્રી દર્શાવે છે, એટલે જે સાઈડની અંદર જે એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે. અચ્છા, હિસ્ટોગ્રામ બનાવવા માટે આપણે પહેલાં તો એક્સ અને વાય એક્સિસ દર્શાવશું. આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર શું મૂકશું? તો જે ક્લાસ બાઉન્ડ્રી છે એ એક્સ એક્સિસ ઉપર મૂકશું, અને એ ક્લાસ બાઉન્ડ્રીને આપણે મિડ જે પોઈન્ટ છે એના વડે, ક્લાસનો જે મિડ પોઈન્ટ છે એના વડે જેને દર્શાવશું. ત્યાર પછી જે વાય એક્સિસ ઉપર છે ત્યાં ફ્રીક્વન્સી દર્શાવશું, એટલે ફ્રીક્વન્સીની જે રેન્જ છે એ આપણે રાઉન્ડ ફિગરમાં જનરલી ટેબલની અંદર, સોરી ચાર્ટની અંદર લખતા હોઈએ, એટલે 5, 10, 15, 20, 25 આ રીતે લખશું. અને જે ક્લાસ બાઉન્ડ્રી છે એ લોઅર ક્લાસ બાઉન્ડ્રી, પછી એ પહેલાં જ ક્લાસની અપર ક્લાસ બાઉન્ડ્રી કે જે બીજા ક્લાસની લોઅર ક્લાસ બાઉન્ડ્રી થશે, એટલે એવી રીતે 19.5, 29.5, 39.5, 40.5, 49.5 એવી રીતે 59.5 અને 69.5 આ રીતની રેન્જ છે એ આપણે લખશું. હવે એની સામે જે વાય એક્સિસ ઉપર આપણે ફ્રીક્વન્સી દોરેલી છે તો એ 0 થી લઈ અને 5, 5 થી લઈ અને 10. હવે આપણી પાસે જે ટેબલ છે એમાં ફ્રીક્વન્સી આપેલી છે એ પ્રમાણે મૂકતા જઈએ, એટલે પહેલો જે ક્લાસ છે 19.5 થી 29.5 ત્યાં જે સ્ક્વેર બનશે, રેક્ટેંગલ જે બનશે એની ઉપર આપણે લખશું 6, અને એની ઊંચાઈ કેટલી રાખવાની છે? તો કે જે ફ્રીક્વન્સી વાય એક્સિસ ઉપર આપણે દોરેલી છે એ 5 કરતાં થોડી ઉપર, 5 અને 10ની વચ્ચે આપણે જો નાના નાના કાપા બનાવીએ તો એ 6, 7, 8, 9, 10 એવી રીતે થાય, તો એમાં 6 નંબરનો જે કાપો હોય ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઇન કરવાની. સેમ બીજા ક્લાસ માટે 12 ફ્રીક્વન્સી છે તો 10 અને 15ની વચ્ચે 12 જ્યાં અંદાજે આવતું હોય ત્યાંથી આપણે રેક્ટેંગલ બનાવશું. એવી રીતે ત્રીજા ક્લાસ માટે 23 તો એ 20 અને 25ની વચ્ચે આવશે, ચોથા ક્લાસ માટે 10, પાંચમા ક્લાસ માટે 4. એટલે આ રીતે જે રેક્ટેંગલ બને છે એને જ આપણે હિસ્ટોગ્રામ કહીએ છીએ. આના માટે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ તો જનરલી ક્રિકેટના જે લોકો શોખીન હોય એને ખ્યાલ હોય કે જ્યારે કોઈ પણ મેચ ચાલુ હોય તો અવારનવાર ટીવી સ્ક્રીન ઉપર આ રીતના ટેબલ આવતા હોય છે કે જેની અંદર એક બાજુ વાય એક્સિસ ઉપર રન લખેલા હોય છે, એક્સ એક્સિસ ઉપર ઓવર્સ લખેલી હોય છે કે ભાઈ પર્ટિક્યુલર પહેલી ઓવરમાં કેટલા રન આવેલા, તો કે ભાઈ ફર્સ્ટ ઓવરની અંદર 5 રન આવેલા, તો ત્યાં 5 નંબર જેટલો એક બાર બનાવેલું હોય છે અથવા તો એક એ રીતનો બોક્સ બનાવેલું હોય છે. સેમ 50 ઓવર સુધી કેટલા રન થયા, કઈ ઓવરમાં કેટલા રન થયા એ આપણે વિઝ્યુઅલી સીધું જોઈ અને તારણ કાઢી શકીએ છીએ. એટલે હિસ્ટોગ્રામનો ઉપયોગ છે એ આ રીતે આપણે કરી શકીએ છીએ કે કોઈ પણ ડેટા છે એને વિઝ્યુઅલી તમે જોઈ અને એકબીજી કોલમ સાથે કમ્પેરિઝન કરી અને એનું પરિણામ છે એ તમે સિમ્પલી જોઈ શકો છો. ઉપયોગ જોઈએ હિસ્ટોગ્રામના ઉપયોગો. પ્રોસેસનો અભ્યાસ કરી તેનું મૂલ્યાંકન કરવા માટે, એટલે અહીંયા ઇન્ડસ્ટ્રીની વાત થાય છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી એક્ટિવિટી થતી હોય તો એના જે ડેટા છે એ ડેટાને રીડ કરવા માટે, સારી રીતે એનું મૂલ્યાંકન કરવા માટે હિસ્ટોગ્રામનો ઉપયોગ કરી શકાય છે. સેકન્ડ છે, પ્રોસેસ બરાબર છે કે કેમ, તેમાં સુધારાની જરૂર છે તે જાણવા માટે. ત્યાર પછી મટીરિયલની સ્ટ્રેન્થ નક્કી કરવા માટે, મટીરિયલના ડેટા છે એ પણ હિસ્ટોગ્રામથી વેલિડેટ કરી શકાય છે. ત્યાર પછી પ્રોસેસ સુધારી તેની અસર જાણવા માટે, કોઈ પ્રોસેસની અંદર ઇમ્પ્રુવમેન્ટ કંઈ કરેલું છે તો એ અસરકારક છે કે નહીં એ જાણવા માટે પણ. ત્યાર પછી ઓપરેટર મટીરિયલ અને પ્રોડક્ટની સરખામણી કરવા માટે, કમ્પેરિઝન કરવી હોય જ્યારે કંઈ પણ તો પણ આ રીતે હિસ્ટોગ્રામથી કરી શકાય છે. મશીનોની ક્ષમતા જાણવા માટે, ટૂંકમાં કેટલા બધા ઉપયોગો છે, બધી જગ્યાએ હિસ્ટોગ્રામ છે વાપરી શકાય છે, કોઈ પણ ડેટા ઉપર આ લાગુ કરી શકાય છે. લિમિટેશન જોઈએ, કેટલો સમય લાગશે તેની હિસ્ટોગ્રામ માહિતી આપી શકતો નથી, એટલે અહીંયા આપણને ટાઈમ વેલ્યુ ખબર પડશે નહીં. હિસ્ટોગ્રામ બનાવવા કેટલાય માપોની જરૂર પડે છે,
એટલે જનરલી મિનિમમ બે ડેટા તો તમારે જોઈએ જ કમ્પેરિઝન કરવા માટે. વેરિએશનના કુદરતી કે નિર્દેશી શકાય તેવા કારણો જાણી શકાતા નથી. એટલે જે કાંઈ વેરિએશન આવે છે એના રીઝન શું હતા એ જાણી શકાય નહીં. કુદરતી કાંઈ આપત્તિ આવી ગઈ અથવા કોઈ એક્સિડન્ટ થાય છે અને ડેટાની અંદર વેરિએશન આવે છે તો એ આપણે જાણી શકતા નથી. પ્રોસેસ કઈ તરફ જઈ રહી છે તે નક્કી કરી શકાતું નથી, એટલે પ્રોસેસની ડાયરેક્શન ખ્યાલ આવતો નથી હિસ્ટોગ્રામથી. એટલે આ બધી હિસ્ટોગ્રામની લિમિટેશન થઈ. ત્યાર પછી બીજું છે ફ્રીક્વન્સી બાર ચાર્ટ. બાર ચાર્ટ એટલે સિમ્પલી એક કોલમ, એટલે આગળ આપણે જે જોયું એ જ પ્રમાણે જે ટેબલ બનાવેલું હતું આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનું એના જેવું જ ટેબલ બનાવશું અને એના આધારે ક્લાસના જે મિડ પોઈન્ટ છે એને આપણે એક્સ એક્સિસ ઉપર મૂકશું અને ફ્રીક્વન્સીને વાય એક્સિસ ઉપર મૂકશું. ત્યાર પછી જે ક્લાસનો મિડ પોઈન્ટ છે, સપોઝ પહેલાં ક્લાસનો મિડ પોઈન્ટ છે 24.5, તો ત્યાંથી એક સીધી લાઈન કરશું વર્ટિકલ અને એને ક્યાં સુધી લંબાવશું, તો કે જ્યાં સુધી પહેલી ફ્રીક્વન્સી 6 નંબર છે એ હોય વાય એક્સિસ ઉપર ત્યાં સુધી. આવી રીતે બધા જ જે ક્લાસ છે એના ક્લાસ મિડ પોઈન્ટની લાઈન દોરી અને એના ઉપર એક આપણે બિંદુ મૂકશું કે જે આપણને એક્ઝેક્ટ કઈ ફ્રીક્વન્સી છે એ ઇન્ડિકેશન આપશે. ત્યાર પછી ફ્રીક્વન્સી પોલીગોન ચાર્ટ. ફ્રીક્વન્સી પોલીગોન ચાર્ટ બનાવવા માટે ફ્રીક્વન્સી બાર ચાર્ટની જેમ જ ક્લાસ મિડ પોઈન્ટ અને ફ્રીક્વન્સીનું છેદન બિંદુઓ મેળવવામાં આવે છે. એટલે બંને જ્યાં છેદે એ આપણે મેળવવાનું હોય છે. અહીં આવા બિંદુઓમાંથી ઊભી રેખાઓ દોરવામાં આવતી નથી, પરંતુ આ બિંદુઓ સીધી રેખાઓ વડે જોડવામાં આવે છે. ફ્રીક્વન્સી પોલીગોન ચાર્ટનો વધુ ફાયદો મળે તે હેતુથી બે કે તેથી વધુ ડિસ્ટ્રીબ્યુશન એક જ ડાયાગ્રામમાં દર્શાવવામાં આવે છે. આવા બે કે ત્રણ ડિસ્ટ્રીબ્યુશનોને સાથે દર્શાવીને મટીરિયલ, મશીનો અને ઓજારો અને પ્રોસેસોની સરખામણી કરી શકાય છે. આ ચાર્ટનું અર્થઘટન અને તેના ઉપયોગો ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ જેવા જ છે. એટલે જે રીતે ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામના ઉપયોગ અને એની લિમિટેશન છે, એવી જ એની લિમિટેશન અને ઉપયોગો થશે. આ ગ્રાફ ફક્ત એક જ ડિસ્ટ્રીબ્યુશન દર્શાવાય છે, તે જ રીતે બીજા કે ત્રીજા ડિસ્ટ્રીબ્યુશનો દર્શાવતા છેદ બિંદુઓ મેળવી જોડવાથી સરખામણી કરવા માટેની યોજના અને યોજના એક જ ડાયાગ્રામમાં મેળવી શકાય છે. એટલે જેમ આપણે આગળ જોયું કે હિસ્ટોગ્રામ અને જે બાર ચાર્ટ છે એમાં વર્ટિકલ લાઈનો બનાવવામાં આવતી હતી. હિસ્ટોગ્રામમાં લંબચોરસ બનાવવામાં આવતા હતા અને બાર ચાર્ટની અંદર સીધી લાઈનો બનાવવામાં આવતી હતી વર્ટિકલ. પણ અહીંયા પોલીગોન ચાર્ટમાં એવું કરવાનું નથી. જોઈએ એનો ગ્રાફ. અહીંયા જે ક્લાસનો મિડ પોઈન્ટ છે એ અને જે ફ્રીક્વન્સી છે એનું બંનેનું છેદ બિંદુ મેળવવામાં આવે છે. જે આપણી ગાણિતિક યામાક્ષ પદ્ધતિ છે, એક્સ અને વાયનું જે બિંદુઓ હોય એ બિંદુ ખાલી મેળવવાનું કે એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર એ બિંદુ ક્યાં છે અવકાશની અંદર, તો એ મેળવી અને ક્રમશઃ બધા બિંદુઓને સીધી રેખાથી જોડવામાં આવે છે. એટલે કે પહેલાં ક્લાસનું જે બિંદુ છે ત્યાંથી લઈ બીજા સુધી, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા અને ચોથાથી છેલ્લા બિંદુ સુધી એ જોડવાનું. અને જે આપણને ટેબલ અથવા ચાર્ટ મળે છે એને આપણે કહીશું પોલીગોન ચાર્ટ. ત્યાર પછી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ બનાવવા માટે ફ્રીક્વન્સી પોલીગોન ચાર્ટની જેમ જ ક્લાસ મિડ પોઈન્ટ અને ફ્રીક્વન્સીના છેદ બિંદુઓ મેળવવામાં આવે છે. અહીં આ બિંદુઓને સીધી રેખાઓથી જોડવાને બદલે સ્મૂથ વળાંકથી જોડવામાં આવે છે. એટલે સીધી રેખાથી નહીં પણ જે પ્રમાણે પેટર્ન બનતી હોય એ પ્રમાણે સ્મૂથ ફ્રી હેન્ડ કર્વથી, એટલે કે સ્કેલનો ઉપયોગ કરીને નહીં પણ ફ્રી હેન્ડ સ્કેચથી બનાવવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલમાં ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વનું ખૂબ જ મહત્ત્વ છે. ત્રણ પ્રકારના ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્વ હોય છે કે જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ,
બીજું છે બાયોનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન કર્વ અને ત્રીજું છે પોઈઝન ડિસ્ટ્રિબ્યુશન કર્વ. આપણે સિલેબસની અંદર તો એક જ અભ્યાસ કરવાનો છે નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન કર્વ. આ સિવાય ટૂંકમાં ત્રણ ડિસ્ટ્રિબ્યુશનના કર્વ છે એ પ્રચલિત છે, જેમાં બાયોનોમિયલ અને પોઈઝન ડિસ્ટ્રિબ્યુશન કર્વ છે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે મેથેમેટિક્સની અંદર આમ તો આ બધા જે ડિસ્ટ્રિબ્યુશન છે અને એના ઇક્વેશનો છે એ ભણી ચૂક્યા છીએ ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરની અંદર. આજે ફ્રિકવન્સી ડિસ્ટ્રિબ્યુશન કર્વ આપણે જોયું, એની અંદર આગળ જે રીતે સ્ટ્રેટ લાઇનથી બિંદુઓને જોડવામાં આવતા હતા એ સ્ટ્રેટ લાઇનને બદલે અહીંયા ફ્રી હેન્ડ સ્કેચ આ જે ચાર્ટ છે અથવા તો કર્વ છે એ બનાવવામાં આવે છે. બાકીની બધી જ પ્રોસેસ એક સરખી જ છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.